છે મોજમાં. આજે તહેવાર જે છે, આજે છે ઉત્તરાયણ, ને ગુજરાતી માટે ઉત્તરાયણ એટલે બે દિવસ મસ્ત આખો દિવસ ધાબા પર રહેવાનું, ખાવાનું પીવાનું, ને ધાબું જ એમનું બે દિવસ માટે ઘર બની જાય છે. તો આજે ઉત્તરાયણનો માહોલ જોવા આપણે બાપુનગર વિસ્તારમાં પહોંચ્યા છીએ. તો બાપુનગરમાં જોઈએ આજે ઉત્તરાયણનો માહોલ કેવો છે, પતંગ રસિયાઓ કેવી રીતે આ દિવસને માણી રહ્યા છે. તમારી માટે ઉત્તરાયણ કેવી છે? આ વખતે ઉત્તરાયણનો માહોલ તો સારો છે, પણ થોડે જે આ સરકારના નીતિ નિયમ મુજબ જે સ્પીકરોને બધું મૂકવાની ના પાડી છે એના હિસાબે થોડી આપણને આમ એવું લાગે કે થોડી નથી મજા આવતી, અને જે પતંગ રસિયાઓ છે થોડા નિરાશ થઈ ગયા છે. કારણ કે સ્પીકરો વાગતા હોય તો થોડી વધારે મજા આવે, પણ તો પણ અમે લોકોએ નાના નાના જે ધાબા પૂરતા સ્પીકરો છે એ મૂકી અને થોડી સરખી રીતે ઉત્તરાયણ વધારે ઉત્સાહિત રીતે ઉજવવાનો પ્રયાસ કર્યો છે, અને થોડી પણ મજા પણ આવે છે. પણ જોકે મોટા સ્પીકરો તો વધારે મજા આવત, પણ તો પણ અમે અમારી રીતે એન્જોય તો કરીએ જ છીએ. સવારે 8 વાગ્યાના આવી ગયા છીએ અને સરકારની ગાઈડલાઈન પ્રમાણે અમે લોકો ફેમિલી વાઇઝ એન્જોય કર્યું છે. એન્ડ અમે લોકોએ એમ કહેવાય કે બહુ બધા આજે પતંગ ચગાવી નાખ્યા છે કે જેની કોઈ લિમિટ જ નથી. સવારે 8 વાગ્યાના જ અમે લોકો ધાબા ઉપર આવી ગયા છીએ. અંદાજે ગણી શકો તો 5 થી 7 કોળી તો આરામથી ને ચગાવી દીધી હશે. અને બપોરે જમવાનું બી ધાબે જ કર્યું છે અમે, અને અત્યાર સુધી હજી પતંગ ચગાવીએ છે, ગણતરી જ નથી અમે કેટલા પતંગ ચગાવ્યા. અમે ખૂબ એન્જોય કર્યો અને આ કોરોના હજી ગયો નથી એનો ખ્યાલ રાખ. અમે ઉત્તરાયણની બહુ રાહ જોતા હતા અને એ દિવસ આવી ગયો છે. અમે બહુ રાહ જોઈ, આજે ફૂલ મોજ કરી અને મજા કરી. કોરોનાના લીધે અમને એવું લાગતું હતું કે ઉત્તરાયણ નહીં મનાવવામાં આવે, પણ અંતે આ એ દિવસ આવી ગયો છે અને આજે અમે બહુ મજા કરી.